નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? જમા સરસ. હવે આપણે આગળના વિડિયોમાં વ્યામ સમતલ, અક્ષો, ઉગમ બિંદુ તથા એક્સ અક્ષ ઉપર કેવા બિંદુઓ હોય, વાય અક્ષ ઉપર કેવા બિંદુઓ હોય તેની આપણે ચર્ચા યામ ભૂમિતિની શરૂઆત કરી હતી તેમાં કરી ગયા હતા. છેલ્લે આપણે પ્રશ્ન અધૂરો એ રહ્યો હતો કે ચરણમાં હોય તો એને કેમ દર્શાવવા. તો સૌ પ્રથમ હું યામ સમતલ દોરું. બરાબર, પછી અહીં ઉગમબિંદુ જીરો, એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત. માઇનસ એક, માઇનસ બે, માઇનસ ત્રણ, માઇનસ ચાર, માઇનસ પાંચ, માઇનસ છ, માઇનસ સાત. માઇનસ એક, માઇનસ બે, માઇનસ ત્રણ, માઇનસ ચાર, માઇનસ પાંચ, માઇનસ છ. આટલી આપણે નંબર. આ એક્સ, આ એક્સ પ્લેસ, આ વાય, આ વાય પ્લેસ. બિંદુઓ છે બીજા નામ કોટી અને ભુજ. હવે ચરણમાં હોય ત્યારે શું કરવાનું? તો કે પેલું ચરણ, તો કે પ્રથમ ચરણ દર્શાવવું હોય તો x o y, બરાબર, ખૂણો x o y નો અંદરનો બીજું ચરણ એટલે કે દ્વિતીય ચરણ, ખૂણો x dash o y, x dash o y નો અંદરનો ચતુર્થ ચરણ એટલે ચોથું ચરણ એમાં એક્સ ઓ વાય ડેસ સમાવેશ થશે. પહેલા ચરણ ની વાત કરીએ તો એક્સ અક્ષ અને વાય અક્ષ ને સમાવો તો એક્સ અક્ષ ઉપર ધન સંખ્યા આવેલી હોય, વાય અક્ષ ઉપર ધન સંખ્યા આવેલી હોય, એટલે કે x યામ એક પ્લસ હોય, y યામ પ્લસ. બીજા ચરણની વાત કરીએ તો x ડેશ ઓ y આ બાજુનો ભાગ થાય તો x અક્ષ ઉપર માઇનસ સંખ્યા, y અક્ષ ઉપર પ્લસ સંખ્યા, એટલે કે માઇનસ અને પ્લસ. ત્રીજા ચરણની વાત કરીએ તો x ડેશ ઓ y ડેશ નો ભાગ એટલે કે x અક્ષ ઉપર માઇનસ સંખ્યા, y અક્ષ ઉપર માઇનસ સંખ્યા, બે માં માઇનસ માઇનસ સંખ્યા હોય એટલે માઇનસ માઇનસ યામ આવશે. ચોથા ચરણની વાત કરીએ તો x ઓ y ડેશ નો ભાગ તો x અક્ષ ઉપર પ્લસ સંખ્યા, y અક્ષ ઉપર માઇનસ સંખ્યા, તો આની નિશાની થાય આ. હવે હું તમને એમ કહું કે ત્રણ ત્રણ ક્યાં આવે તો ત્રણ ત્રણ એટલે પ્લસ જ છે બે, તો પહેલા ચરણમાં. હું એમ કહું માઇનસ ચાર પાંચ ક્યાં આવે તો માઇનસ ચાર અને પ્લસ પાંચ એટલે માઇનસ પ્લસ નિશાની થઈ, તો માઇનસ પ્લસ નિશાની આવી રહી.
प्लस माइनस में बोलो माइनस चार पांच बोलो छो तो माइनस चार पांच बीजू चरण कहवाय हूँ एम कहू के प्लस सात माइनस त्रण क्या सात माइनस त्रण तो प्लस ने माइनस तो चौथा चरण में बे दवा बराबर हूँ एम कहू बे जीरो क्या तो एक सब्स ऊपर वाई एक्स जीरो कीधो ने जीरो त्रण क्या तो वाई एक्स ऊपर आए एक्स एम जीरो आगे लेक्चर पर भाई क्या સમજાણો એમ કો માઇનસ સાત માઇનસ આઠ કિયા તો બે ત્યાંની નિશાની માઇનસ આવી તો આવી રે ત્રીજું ચાલ હું એમ કો માઇનસ બે ત્રણ કિયા તો માઇનસ ને પ્લસ તો આવી રે ત્રીજું ચાલ એવી રીતે અલગ અલગ ઉદાહરણમાં તમને પૂછે કે બિંદુનું સ્થાન કયા ચરણમાં છે તે જણાવો એક માર્કમાં ચાલો તો હવે આપણે એ જોઈ લઈએ કઈ રીતે બિંદુ દર્શાવવા બરોબર કઈ રીતે બિંદુ દર્શાવવા હવે આવી રીતે તમને કહું ચલો આ બિંદુના યામ દર્શાવો તો આ બિંદુના યામ થશે પેલો x યામ જોવાનો x અક્ષ ઉપર 4 છે y અક્ષ ઉપર 3 છે તો 4 3 પછી તમને એક અર્ધ યામ કે આ બિંદુના યામ દર્શાવો x અક્ષ ઉપર 2 છે y અક્ષ ઉપર 7 છે એટલે 2 7 5 1 x અક્ષ ઉપર 5 છે y અક્ષ ઉપર 1 છે એટલે 5 1 પહેલા હંમેશા x અક્ષ ઉપર જોવાનો પછી y અક્ષ ઉપર પહેલો યામ x યામ હોય બીજો યામ y યામ હવે આમાં તમે કોઈ પણ બિંદુ દર્શાવો હજી એક આપણે તમને દર્શાવી દઈએ કે આ બિંદુનું યામ શું તો x અક્ષ ઉપર 3 છે y અક્ષ ઉપર 5 છે આ ચરણમાં પ્રથમ ચરણમાં કોઈ પણ બિંદુ તમે લઈ લેશો બધાની નિશાની પ્લસ પ્લસ જ આવશે જો એ પ્લસ 2 પ્લસ 7 પ્લસ 3 પ્લસ 5 પ્લસ 4 પ્લસ 3 પ્લસ 5 પ્લસ 1 શું કામ તો કે પહેલા ચરણની નિશાની પ્લસ પ્લસ છે સમજાણ બે રીતે પૂછી શકે આયા ટપ ઉપરથી એમ કે નિશાની આયા ટપ ઉપરથી એમ કે ચલો આને યામ દર્શાવો તો 4 3 શાબ્દિકમાં પૂછે કે બિંદુઓ P Q R S ના અલગ અલગ યામ આપી દીધા હોય એમ કે બિંદુ P ના યામ 5 1 છે તે ક્યાં આવશે દર્શાવો તો અહીંયા આવે તો દર્શાવી દો ટપ ઉપરી દોરાવો બે રીતે પૂછે છે બરોબર ચાલો હવે બીજા ચરણની વાત કરીએ ખાસ ધ્યાન રાખજો બીજા ચરણમાં તમને ઉદાહરણ દઉં આપેલો આપણે લઈ લઈએ ચાલો તો x અક્ષ ઉપર માઇનસ 5 y અક્ષ ઉપર 1 x અક્ષ ઉપર માઇનસ 7 y અક્ષ ઉપર 4 x અક્ષ ઉપર માઇનસ 2 y અક્ષ ઉપર 7 એકવાર x અક્ષને લંબ રેખા દોરો અને y અક્ષને લંબ રેખા દોરો એમ પણ મળી શકે પછી એક આપણે યામ લઈ લઈ તો x અક્ષ ઉપર માઇનસ 4 y અક્ષ ઉપર 4 ચાર બિંદુ આપણે દર્શાવ્યો અલગ અલગ પૂછે એમ કે માઇનસ 4 4 દર્શાવો તો x અક્ષ ઉપર માઇનસ 4 ને લંબ રેખા દોરવાની y અક્ષ ઉપર 4 ને લંબ રેખા જ્યાં ભેગા થાય માઇનસ 4 4 બિંદુ થઈ જાય તમને એમ કે માઇનસ 3 ને 2 દર્શાવો માઇનસ 3 ને 2 તો માઇનસ 3 ને 2 આવી રીતે માઇનસ 3 ને લંબ રેખા દોરાય 2 ને લંબ રેખા દોરાય પછી રેખા ઘૂસી નખે રખાય નહીં માઇનસ 3 2 બિંદુ થઈ તમે એ જોઈ શકો છો કે દ્વિતીય ચરણમાં આપણે 5 બિંદુ દર્શાવ્યા તેમાં બધાયની નિશાની માઇનસ અને પ્લસ આવશે જો માઇનસ 2 પ્લસ 7 માઇનસ 4 પ્લસ 4 માઇનસ 7 પ્લસ 4 માઇનસ 5 પ્લસ 1 માઇનસ 3 પ્લસ 2 દ્વિતીય ચરણમાં નિશાની માઇનસ પ્લસ જ આવશે ચાલો હવે તૃતીય ચરણની વાત કરીએ તો એમાં આપણે ઉદાહરણ લઈએ ચાલો x અક્ષ પર લંબ દોરો એટલે માઇનસ 3 અને y અક્ષ પર લંબ દોરો એટલે માઇનસ 6
एक्स अक्ष पर लंब दूर हो गया माइनस छ, वाई अक्ष पर दूर हो गया माइनस बे। तुमने एम के माइनस चार, तुमने एम के माइनस सात, माइनस चार दस सौ, माइनस सात ले ले और एक्स अक्ष पर माइनस सात में भी लंब दूर हो गया, वाई अक्ष पर माइनस चार में भी लंब दूर हो गया। यह भी था यह आपको पॉइंट थ्री। तुमने ए सी वाई के माइनस बी माइनस त्रण दर्शाओ तो माइनस बी ने लंब दूर हो गया, माइनस त्रण ने लंब दूर हो गया, जे आ भेगो था ये आपको पॉइंट थ्री के जवाब आ गया। चलो तो त्रिज्या चलो में आपने चार पॉइंट दर्शाई, माइनस छ माइनस बी माइनस सात माइनस चार माइनस त्रण माइनस छ माइनस बी माइनस त्रण ना लपी देवा ए बी सी डी बरोबर लखी हो कुछ बराबर। तो त्रिज्या चरण में बधा ही अपने निशाने माइनस माइनस में जैसे जो बे का माइनस हो जैसे जो ही सब कुछ। अब चौथा चरण की बात करिए तो एवं पर आपने थोड़ा उदाहरण लाई तो आप पॉइंट में यहाँ उधर सौ तो आप पॉइंट में पहला एक अक्ष ले लो उधर ले लो बे वाई अक्ष में माइनस छ तो आप पॉइंट में यहाँ थे कि अभी माइनस छ तुमने के सात माइनस त्रण दर्शाओ तो सात ने लंब रेखा दौरवानी माइनस त्रण ने लंब रेखा दौरवानी और आ सात माइनस त्रण के लिए ऊंधू कोण पूछे सात माइनस त्रण किए आवे चौथा चरण में आवे कारण प्लस माइनस छे। चलो चार और माइनस चार तो अहीं आवशे तुमने पॉइंट करीने एम किए कि आ पॉइंट ने अहीं दर्शाओ तो आ पॉइंट क्या आडे एक सक्षम चार आडे वाई एक्स ने क्या आडे माइनस चार तो चार माइनस चार अपने को पहला एक्स लगा पड़ेगी जो वाई लगा। तो अबे चौथा चरण में तो मैं जो ही सको छो के बद्धा ही हम प्लस माइनस में से जो प्लस सात माइनस नौ प्लस चार माइनस चार प्लस बी माइनस छ चारे चार चरण में कई रीते बिंदु दर्शावा ने री खास आवड़ी जो तो जो आलेख तुमने आवड़े आगना धोरण में अथवा आज धोरण में आलेख आए ते तो ज आवड़े बराबर। तो सौ प्रथम तो मैं आनो स्क्रीनशॉट पाड़ी लियो चलो હવે એક માર્ક ના એમસીક્યુ માટે ની રીત બરોબર। તો જો x plus 2 અલ્પવિરામ 7 ઈ પેલા એક થિયરી કોઈ તમને કહી દઉં કે વાસ્તવિક સંખ્યાઓની બે પ્રમુખ જોડ આપી હોય समानता की बात करें एक बिंदु ने यहां पर तो बीजा बिंदु किया एक समान क्या रे था कि जारे बे ना पहला पहला ये अवसर था होय बे ना बीजा बीजा ये अवसर था હું એમ કહું કે અહીંયા 2 અને 5 એમ રાખી તો મારે બીજું બિંદુ એવું જ કરવું હોય તો મારે શું એમ રાખવા પડે 2 ને 5 જ રાખવા પડે તો જ એ બે બિંદુ સમાન થાય બરાબર તો જ એક જ જગ્યાએ આવશે। તો ચાલો હવે એવા જ એક્ઝામ્પલ આપણે સોલ્વ કરવાનું સ્ટાર્ટ કરીએ કે જો x + 2 અલ્પવિરામ 7 અને 2x - 1 અલ્પવિરામ 7 એક જ બિંદુ એટલે કે સમાન હોય તો x બરાબર ખાલી જગ્યા તો અહીં તમે જોઈ શકો છો એક જ બિંદુ અથવા સમાન એવો શબ્દ હોય ત્યારે x x યામને સરખાવી દેવા આનો એક્સિયમ x + 2 આનો એક્સિયમ 2x - 1 બે સરખા થાય એવું મેં કહી દીધું x બરાબર a એટલે કે પેલો પેલો એમ સરખો y બરાબર b એટલે કે બીજો બીજો એમ સરખો તો અહીંયા પેલો પેલો આપણે સરખાયો અને બીજો આપણે 7 બરાબર 7 જ છે જોઈએ છે આપણે તો એ લખવાની કઈ જરૂર નથી। ચાલો તો હવે x ની કિંમત મેળવવાની છે તો હવે તમને આ ઉકેલ આવે આને જમણી બાજુ લાવો તો આને ડાબી બાજુ લઈ જાઓ माइनस एक डाबी बाजू और प्लस एक था टू एक्स तो होता है एक्स जमीन बाजू देखो माइनस एक्स था तो टू एक्स में थी एक्स देखो एक्स बदल दे मां एक उम्र और त्राण बदल तो एक्स बराबर त्राण जवाब आ रहा है समझा ना एक्स बराबर जवाब आ रहा है त्राण। चलो तो हमें बिजू आप ले जो ही आउट का एक के टू एक्स माइनस त्राण 2x minus 3 y plus 3 एक आ बिंदु आप लिखो बीजो एक x plus 7 और 2y minus 2 ये समान होए तो ए समान होए तो
x અને y ની કિંમત શોધો, x અને y ની કિંમત શોધો. જો સમાન કીધું, સમાન ત્યારે જ હોય બે ના x એમ સરખા હોય, બે ના y એમ સરખા. બરોબર, તો બે ને સરખાવી દો, 2x 3 x 7 આ સરખાયું. y આપણે સરખાવો તો y 3 2y 2. ચલો આમાં x ની કિંમત મેળવવી હોય તો ચલ એક બાજુ એટલે 2x x થશે, ડાબી બાજુ આવે તો -3 ઉપાડીને ડાબી બાજુ જવા દે તો +3 થાય, આમાં x 10 વધે. ચલો આમાં +y જમણી બાજુ જવા દે, -2 આ બાજુ લઈ આવો, -2 ડાબી બાજુ આવે તો +2 થાય, 2y તો હતા જ, +y ડાબી બાજુ જાય તો -y, તો y 5. તો x ની અને y ની કિંમત આપણને મળી ગઈ. આવા એમસીક્યુ સોલ્વ કરવાના આવે. બરોબર, ત્યાર પછી હજી આવા પણ આવી શકે છે કે જોજો, ધ્યાન રાખજો ખાસ, કે a બરાબર 5, b બરાબર 7, c બરાબર 3 અને d બરાબર -5 હોય તો a ના છેદમાં b, અલ્પવિરામ c ના છેદમાં d બરાબર ખાલી જગ્યા કયા ચલમાં આવે એ દર્શાવવાનું કીધું હોય. બરાબર, a ના છેદમાં b, અલ્પવિરામ c ના છેદમાં d નું સ્થાન જણાવો એમ કે, અથવા કયા ચલમાં છે તે જણાવો. તો આવું આવે ત્યારે a b c d ની કિંમત મૂકી દેવાનો, a ની જગ્યાએ 5 મૂકો, b ની જગ્યાએ 7 મૂકો, અલ્પવિરામ c ની જગ્યાએ 3 મૂકો અને d ની જગ્યાએ -5 મૂકો. ચાલો આ પ્લસ યામ થયો આખો અને આ તો માઇનસ યામ થયો, તો પ્લસ માઇનસ વાળી કયું ચરણ હતું યાદ હોવું જોઈએ પાછું? તો કે આ સર યાદ જ છે અમને, ચોથું ચરણ હતું, એની નિશાની કઈ? તો કે પ્લસ માઇનસ વાળી ચોથું ચરણ, અંશમાં હોય પોઈન્ટમાં હોય આપણને કાઈ ફેર પડશે નહીં. અંશમાં પોઈન્ટમાં વર્ગમૂળવાળી સંખ્યા ગમે તે હોય, આપણે તો ચરણમાં સ્થાન જણાવવાનું છે કે ચોથા ચરણમાં આવે. શું કામ? તો કે આખો પ્લસ થઈએ, આખે આખું માઇનસ થઈએ, તો પ્લસ માઇનસ વાળું ચરણ કયું હતું? કે ચોથું. ચલો પછી એક આવું આપણે ઉદાહરણ લઈએ, ખાસ એક એક માર્ક માટે આવા પૂછાશે. તો કે a બરાબર 5 અને b બરાબર 7, a બરાબર 5 અને b બરાબર 7 હોય તો, ચાલો a માઇનસ b અને b માઇનસ a નો સ્થાન જણાવો, a માઇનસ b અને b માઇનસ a. ચાલો a માઇનસ b એટલે a ની અને b ની કિંમત મૂકી દો તો 5 માઇનસ 7, b ની અને a ની મૂકો તો 7 માઇનસ 5. ચાલો આની ગણતરી કરો તો માઇનસ 2 આવે, આની ગણતરી કરો તો પ્લસ 2 આવે. ચાલો માઇનસ ને પ્લસ વાળું ચલન કર્યું તો કે દ્વિતીય ચલ સર, તો આનું સ્થાન આવશે દ્વિતીય ચલ. બરોબર, પ્રથમ અંકે હું સ્થાન જણાવો તો કે દ્વિતીય ચલ. સમજાણું? તો આવા પ્રકારના એમસીક્યુ આવી શકે છે એક એક માર્કમાં. તમે સૌ પ્રથમ પહેલા સ્ક્રીનશોટ કાઢી લ્યો. ચાલો તો હવે મોસ્ટ ઓફ થિયરી અને ચેપ્ટર પણ પૂરું કહી દે કહીએ તો ચાલે, કેમ કે હવે તમને ટેક્સ્ટ બુક માં એમ કહે કે આવી રીતે યામ આપી દીધા હોય, અહીંયા સમતલ આપી દઈએ, અહીંયા 1 2 3 4 5 6, 1 2 3 4 5, -1 -2 -3 -4 -5 -1 -2 -3 -4, તમને અલગ અલગ પોઈન્ટ આપે કે ચાલો P બિંદુ ને અહીંયા આપી દીધું, તો આનું યામ જણાવો. તો તમને આવડી જાય ને કે x અને સમાંતર x અક્ષ ને લંબ દોરો, y અક્ષ ને લંબ દોરો, x અક્ષ ને લંબ દોરો પેલા લખવાનું 2, y અક્ષ ને લંબ દોરો 3. એને સીકરે દીધું, સમજાણું? અથવા એમ કે 2 3 ને દર્શાવો તો આ
ઊંધું પૂછે કે આ પોઈન્ટ છે ને અહીંયા દર્શાવો તો બે ત્રણ એટલે એવા ચારે જણામાં અલગ અલગ પોઈન્ટ હોય તો તમને આવડવું જોઈએ આપણે શીખી ગયા છીએ બરોબર ચાલો તો હજી તમને એક ઉદાહરણ દે દઉં કે આયા તમને એક એક પોઈન્ટ આયા છે ચાલો આ બિંદુ Q આ કાપી દે કારણ દર્શાવો તો એક શખ્સ લંબ દોરો તો -4 ને y અક્ષ દોરો -2 ને -4 -2 થાય બીજા ને ચોથા ક્રમમાં એમ આવે પછી તમને એમ પણ કહે કે ચારે બિંદુ જોવો કયો આકાર બને છે તો આ બે બિંદુને જોડી તો એક રેખાખંડ બને એક બિંદુ આયા અને એક બિંદુ આયા તો ચતુષ્કોણ બને ચારે બિંદુ જોડો તો ચોરસ જેવું થાય બરોબર તો એવું અલગ અલગ પછી લેવલ પ્રમાણે આવતું જાય બરોબર ચાલો તો ત્રીજા ચેપ્ટરમાં આટલું આજે આપણે રાખીએ છીએ મોસ્ટ ઓફ ચેપ્ટર પૂરું થઈ ગયું છે બરોબર તો હવે તમે આની પ્રેક્ટિસ કરતા રહેજો પ્રેક્ટિસ વર્કમાંથી અને જ્યારે રૂબરૂ મળીએ છીએ ત્યારે આપણે પ્રશ્નનો સોલ્યુશન કરીશું બરોબર છે ચાલો તો હવે તમે પ્રેક્ટિસ કરતા રહેજો આવા દાખલાની આમાં તમારે a ગુણ્યા b c ગુણ્યા d પણ આવી શકે છે કોઈ પણ તમને તમારી રીતે રકમ બનાવો તો પણ ચાલે બરોબર ચાલો તો હવે ત્યાં સુધી ઘરે રહો સુરક્ષિત રહો પ્રેક્ટિસ કરતા રહેજો પ્રેક્ટિસ જ અગત્યની છે બરોબર જય જય ભારત